ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત તેનું જે ત્રીજું કાવ્ય છે પધ પ્રહેલિકાહા એટલે કે ઉખાણા તે સમજીશું બરાબર હવે પહેલું ઉખાણું એટલે કે પહેલી જો પ્રહેલિકાની સમજૂતી જોઈએ તો એ આ પ્રમાણે હશે એક ચક્ષુર્ન કાકો અયમ બિલમ મિચ્છિન્ ન પન્નગ બરાબર એક ચક્ષુહ કાકો અયમ જો અહીં સંધિ છૂટી પડે છે કાક પ્લસ અયમ ત્યાર પછી પેલો જે શબ્દ આપેલો છે પેલી લાઈનમાં એક ચક્ષુર ન તો એક ચક્ષુ અહી પણ સંધિ છૂટી પડે છે બરાબર તો એક આંખવાળો છે બરાબર એક ચક્ષુ તો એક આંખવાળો છે કાકો અયમ પણ આ કાગડો નથી આ એક આંખ વાળો છે પણ કાગડો નથી હવે ત્યાર પછીનું ચરણ તો બિલમ ઇચ્છિન્ન પન્નગહ બિલમ એટલે દરમાં જવાની ઈચ્છીન એટલે કે ઈચ્છા રાખતો હોવા છતાં ન પન્નગહ જો અહીં સંધિ છૂટી પડે ન એક બિલમ ઇચ્છીન ન પન્નગહ ડબલ આપેલો છે ન એટલા માટે એક ન અલગ પડી જાય તો બિલમાં એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ન અર્થ થાય છે સાપ આખી જો ફરીથી ભાષાંતર જોઈએ તો આ એક આંખવાડો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ત્યાર પછી બીજી લાઈન ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો એટલે ઘટે છે અને વધે છે ક્ષીયતે એટલે ઘટે છે વર્ધતે એટલે વધે છે તો ઘટે છે અને વધે છે ચ એટલે અને ન ન પણ નથી ચંદ્રમાં કે ચંદ્ર નથી ફરીથી આખો શ્લોક સમજીએ આ એક આંખવાળો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી આ થયું પેલું ઉખાણું કહો જોઈએ શું હશે આનો જવાબ એક આંખવાડો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપે નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર અથવા ચંદ્ર પણ નથી તો શું હશે તો આનો જવાબ છે સોય કઈ રીતે તો સોય છે એમાં એક જ આંખ એટલે એક છિદ્ર હોય છે બરાબર તો એ છિદ્ર છે શું છે એની આંખ છે તો એક આંખ છે હવે એની અંદર આપણે જ્યારે કપડાં સીવીએ તો એ એની અંદર આપણે દોરો પૂરવીએ તો એ કપડાં સીવતી વખતે એ કપડાની અંદર જાય જરાક અને પછી પાછું બહાર આવે બરાબર તો આ દરની અંદર પણ જાય છે બરાબર એ એનો એ આપણે દોરો પૂરવીએ એ આંખ છે એનો દર છે એટલે એની અંદર જાય છે

વૃષારૂઢો આરૂઢ અહીં સંધિ છૂટી પડે વૃષ પ્લસ આરૂઢ એટલે બળદની ઉપર બેસે છે ન શંકર પણ શંકર નથી તે ચાર મુખવાળા છે પણ બ્રહ્મા નથી તે બળદ પર બેસે છે પણ શંકર નથી બીજી લાઈન નિર્જીવી ચ નિરાહારી એટલે તે નિર્જીવ અને નિરાહારી છે નિર્જીવ એટલે જેમાં જીવ ન હોય એવું અને નિરાહારી એટલે જે કંઈ ખાતું ન હોય એવું તે નિર્જીવ અને છે અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ અજસ્ત્રમ એટલે સતત ધાન્યમ ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે અનાજ ખાય છે ફરીથી શ્લોકને સમજીએ તે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી તે બળદ પર બેસે છે પણ શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે કહો જોઈએ આનો આનો જવાબ જવાબ શું હશે છે હળ બરાબર કઈ રીતે તો કે હળ છે એ ખેતરમાં જ ફરતું હોય એટલે એનો આકાર છે ઈ ચાર મુખ જેવો હોય બરાબર ચારે બાજુથી જોઈ શકાય તો ચાર મુખ જેવો એનો આકાર છે પછી તેને બળદ ઉપર મૂકવામાં આવે છે એટલે કે તે બળદ ઉપર બેસે છે પણ શંકર નથી અને તે નિર્જીવ છે અને નિરાહારી છે બરાબર હળ છે એ જીવ વગરનું છે એટલે કંઈ ખાતું નથી પણ આમ છતાંય એ સતતે સતત ધ અનાજ હોય એનું ભક્ષણ કરે છે કારણ કે આપણે એના વડે અનાજ વાવીને ખેડીએ છીએ એટલા માટે એ સતત અનાજનું ભક્ષણ કરે છે તો આ હતો એનો જવાબ હળ ત્યાર પછી ત્રીજા શ્લોકની સમજૂતી મેળવીએ અપદો દુરગામી ચ સાક્ષરો ન પંડિત પગ વિનાનો પરંતુ અપદો એટલે કે તે પગ વિનાનો ચુરગામી એટલે પણ દૂર સુધી જનારો છે ચાક્ષરો ન તે સાક્ષર છે પણ પંડિત નથી બરાબર તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જનારો છે તે સાક્ષર છે એટલે કે ભણેલો છે પણ પંડિત નથી અમુખ સ્ફુટ વક્તા એટલે તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે અમુખ એટલે કે તે મુખ વિનાનો હોવા છતાં સ્ફુટ વક્તા એટલે સ્પષ્ટ બોલનારો છે જે જાણે તે પંડિત છે જો યહ એટલે યો એટલે અહીં સંધિ છૂટી પડે યહ તો યહ એટલે જે જાનાતી એટલે જાણે છે શ એટલે તે પંડિત તે પંડિત છે ફરીથી આખો શ્લોક જોઈએ તો તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જનારો છે તે સાક્ષર છે પણ પંડિત નથી તે મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે જે જાણે છે તે પંડિત છે કહો જોઈએ આનો જવાબ શું હશે આનો જવાબ છે લખેલો કાગળ બરાબર કાગળને પગ નથી હોતા પણ તો એ બીજાના ઘર સુધી પહોંચી જાય છે ત્યાર પછી એની અંદર લખાણ લખાયેલું હોય છે તો સામેવાળું વ્યક્તિ એને વાંચી શકે છે એટલા માટે તે સાક્ષર છે પણ પંડિત નથી હવે એ બોલી શકતું નથી છતાં એની અંદર લખાયેલી વાત સામેવાળું સ્પષ્ટ રીતે સમજી જાય છે એટલે મુખ વગરનો હોવા છતાં તે સ્પષ્ટ રીતે બોલે છે હવે જે જાણે તે પંડિત ત્યાર પછી આપણે ચોથા શ્લોકની સમજૂતી મેળવીએ તો ચોથો શ્લોક છે પર્વતાગ્રે પર્વતની અગ્રે એટલે ટોચ ઉપર પર્વતની ટોચ પર રથો એટલે રથ યાતિ તો ચાલે છે પર્વતની ટોચ પર રથ ચાલે છે તિષ્ઠતી સારથી સારથી એટલે સારથી ભૂમવ એટલે જમીન પર તિષ્ઠતી એટલે રહે છે સારથી જમીન પર રહે છે જુઓ ફરીથી પર્વતની ટોચ પર રથ ચાલે છે સારથી જમીન પર રહે છે સારથી એટલે સારથી ભૂમવ એટલે જમીન પર તિષ્ઠતી એટલે રહે છે બીજી લાઈન ચલતી વાયુ વેગેનો પદમ એકમ ન ગચ્છતી વાયુના વેગથી ચાલે છે પદમ એકમ એક પણ ડગલું આગળ જતો નથી જો વાયુ વેગેનો એટલે કે વાયુના વેગથી ચલતી ચાલે છે પદમ એકમ ન ગતી પણ એક પણ ડગલું આગળ જતો નથી આનો જવાબ શું જો પર્વતની ટોચ પર ચાલે છે બરાબર પણ સારથી છે નીચે ઉભો છે હવે પવન જેવી ગતિથી ચાલે છે પણ આમ છતાં ડગલું આગળ નથી વધતો તો એનો જવાબ શું હશે એનો જવાબ છે કુંભારનો ચાકડો

બરાબર પણ સંસ્કૃત ભાષાની આ જ ખૂબી છે કે એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય છે જો અહીં આપેલું છે 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 ત્રણ વખત વખત પણ એનો ત્રણેય અર્થ અલગ થાય હવે આપણે સમજીએ કે તેનો અર્થ શું થાય છે તો સુવર્ણસ્ય પેલો અર્થ તો સુ એટલે સારા અથવા તો ઉચ્ચ અને વર્ણ એટલે ખાનદાન તો હે ઉચ્ચ ખાનદાન બીજો અર્થ જોઈએ વર્ણ એટલે એટલે થાય અને સુંદર વર્ણવાળી તો હે ઉચ્ચ કુળની સુંદર વર્ણવાળી જાનકી એટલે કે જનક નંદીની સીતા ત્યાર પછી છે બીજું સુવર્ણસ્ય તો સુ એટલે શ્રેષ્ઠ અને વર્ણ એટલે પરિવારના શ્રેષ્ઠ પરિવારના બીજી લાઈન જોઈએ રામેણ શ્રી રામે તવ એટલે તારા માટે મુદ્રિકા આ રંગની સોનાની વીટી મોકલી છે બરાબર પ્રેશિતા એટલે મોકલી છે મુદ્રિકા એટલે વીટી અને સુવર્ણસ્ય બીજી લાઈનમાં પણ એક વખત સુવર્ણસ્ય છે એટલે ચડકતા રંગની બરાબર તો અહીંયા ત્રણ વખત જે સુવર્ણસ્ય છે એકનો અર્થ થાય છે ઉચ્ચ કુળની એકનો અર્થ થાય છે સુંદર વર્ણવાળી અને એકનો અર્થ થાય છે શ્રેષ્ઠ પરિવારના અને ચોથું જે બીજી લાઈનમાં સુવર્ણસ્ય છે એનો અર્થ થાય છે ચળકતા રંગની ફરીથી આપણે શ્લોકનું ભાષાંતર જોઈએ તો હે ઉચ્ચ કુળની સુંદર વર્ણવાળી જનકનંદીની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારા માટે આ ચડકતા રંગની વીંટી મોકલી છે ચડકતા રંગની સોનાની વીંટી મોકલી છે કારણ કે સુવર્ણનો એક અર્થ સોનું પણ થાય બરાબર ફરીથી આ શ્લોક ફરીથી એક વખત જોઈ લો હે ઉચ્ચ કૂળની સુંદર વર્ણવાળી જનક સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીટી મોકલી છે બરાબર હવે ત્યાર પછી છેલ્લો શ્લોક છે એની સમજૂતી મેળવીએ ભોજનાંતે ચક્કીમ પેયમ ભોજનના અંતે શું પીવું જોઈએ ભોજનાંતે અહીં સંધિ છૂટી પડે ભોજન પ્લસ અંતે તો ભોજનાંતે એટલે ભોજનના અંતે કિમ એટલે શું પેયમ પીવું જોઈએ ત્યાર પછી બીજું જયંત કશ્ય વય જયંતનો જયંત કોનો પુત્ર છે જયંત એટલે જયંત કશ્ય એટલે કોનો વય સુતઃ એટલે પુત્ર જયંત કોનો પુત્ર છે બીજી લે કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે કથમ એટલે કેવું વિષ્ણુ પદમ એટલે વિષ્ણુનું પ્રોક્તમ એટલે કહેવાયું છે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે ત્યાર પછી આપેલું છે તક્રમ શક્રસ્ય દુર્લભમ હવે તમે આના જવાબ જુઓ તો ત્રણ પ્રશ્ન પૂછેલા છે દરેકનો એક એક શબ્દ છે એનો જવાબ અહીં સાથે એક લાઈનમાં આપેલો છે ભોજનાંતે કિમ પેયમ તો પેલો શબ્દ છે તક્રમ એટલે છાસ ભોજનના અંતે શું પીવું જોઈએ છાસ પછી છે જયંત કશ્ય વૈસુત એટલે શક્રશ્ય ઇન્દ્રનો જયંત કોનો પુત્ર છે તો તેનો જવાબ છે બીજો શબ્દ ચક્રશ્ય એટલે ઇન્દ્રનો ત્યાર પછી ત્રીજો કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ એટલે વિષ્ણુનું પદ કેવું કહ્યું છે તો અહીં આપ્યું છે દુર્લભમ એટલે દુર્લભ બરાબર તો અહીં આપણે પહેલાં જે છેલ્લો શ્લોક છે એમાં ત્રણ પ્રશ્ન પૂછાયેલા છે છેલ્લું જે ચરણ છે તક્રમ શક્રશ્ય દુર્લભમાં ત્રણે ત્રણ ત્રણે ત્રણ જે પ્રશ્ન છે એના જવાબ આપેલા છે તો આ બધા શ્લોકો છે એની સમજૂતી છે તમને સમજાઈ ગઈ હશે બરાબર ને તો હવે ફરીથી આપણે મળીશું નવા પાઠની સમજૂતી સાથે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ